ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્ર અને ભેષજ કલ્પનાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મહેન્દ્ર પટેલ, આયુર્વેદ સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. નેક્સ્ટ ટોપિક છે સત્વ પાતન. સત્વ, સત્વ એ શું છે? સાર છે. સાર જે છે એ મેળવવાની પ્રક્રિયા છે કોઈ ધાતુની અંદરથી, એને કઈ શું કહેવામાં આવે છે? સત્વ પાતન. એની ડેફિનેશન શું છે? ક્ષાર અમ્લ દ્રાવકે યુક્તમ, એટલે કે ક્ષારગણ અમ્લગણ દ્રાવક ગણ. દ્રાવક ગણની અંદર શું આવે? પાણી છે, ઘી છે, તેલ છે, એ બધા દ્રવ્ય. એ બધા દ્રાવક ગણ ભેગા કરી અને ધમાત્મા કર, એટલે કે અગ્નિ આપવાની છે. કોષ્ટક, એટલે કોષ્ઠીની અંદર. આપણે આગળ ભણીશું કોષ્ઠી, પાતાલ કોષ્ઠી આવે, ભૂધર કોષ્ઠી આવે, ઘણી બધી પ્રકારની કોષ્ઠી આવે. તો એ કોષ્ઠીની અંદર ગરમી ગરમ એટલે કે અગ્નિ આપી, યસ તત નિર્ગત સાર, યહ એટલે કે તેમાંથી, પછી નિર્ગત એટલે કે નીકળે છે સાર, અને એને શું કહેવામાં આવે છે? સત્વ પાતન કહેવામાં આવે છે. તો ક્ષાર ગણ, અમ્લ ગણ, દ્રાવક ગણ એ બધાને ભેગા કરી અને એને અગ્નિ આપી, કોષ્ઠીની અંદર એને અગ્નિ આપી, આપીએ છીએ ત્યારે એની અંદરથી શું નીકળે છે? સાર નીકળે છે. અને એ સાર જે મેળવવાની આ પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? સત્વ પાતન કહેવામાં આવે છે. સત્વ ઓપ્ટેન કરવામાં આવે છે ફ્રોમ ધ પાવડર મેટર એન્ડ મિનરલ વિથ ધ હેલ્પ ઓફ દ્રાવક ગણ, સાર, અમ્લ એન્ડ ધમન ક્રિયા. ધમન ક્રિયા એટલે શું? અગ્નિ આપવાની ક્રિયા છે. ઓકે, અહીંયા તમને ટેબલ કન્ટેન્ટની અંદર પણ આપેલું છે કે પાવડર મેટર મિનરલ એને અગ્નિ આપવાની છે અને શું શું એડ કરવાનું છે અને છેલ્લે શું મળે છે? સત્વ મળે છે. અને આ પ્રોસેસનું શું કહેવામાં આવે છે? સત્વ પાતન. સત્વનો મિનિંગ શું? તો મોસ્ટ પ્યોર પાર્ટ ઓફ ધ હર્બ્સ ઓર મિનરલ ગુડુચી સત્વ આવે છે. બાય વિચ પ્રોસેસ વીટ ગેટ સત્વ ફ્રોમ હર્બ ઇઝ કોલ્ડ સત્વ પાતન. પ્રોસેસ કે જેની મદદથી આપણને હર્બ અને મિનરલનું સત્વ મળે છે એને શું કહેવાય છે? સત્વ પાતન. અને જો ડિટેલમાં લખવું હોય તો સાર ગણ, અમ્લ ગણ, દ્રાવક ગણ મિક્સ કર્યા અને પછી એને શું આપી? અગ્નિ આપી, એટલે આપણને શું મળ્યું? સત્વ મળ્યું. તો એ સત્વ પાતન પ્રોસેસ થઈ. ઓકે, અહીંયા ટેબલ કન્ટેન્ટમાં આપ્યું છે પાવડર મિનરલ મટીરિયલ આ બધું ઉમેર્યું, બોલસ બનાવ્યા, મૂસ મૂસ અથવા કોષ્ઠીની અંદર મૂક્યા, ગરમ કર્યું અને આપણને શું મળ્યો? સાર. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સત્વ પાતન. નેક્સ્ટ ટોપિકમાં ભણશું આપણે ધૃતિ. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.